આવતીકાલે અમાસ અનેક ભક્તો કુબેર ભંડારી ખાતે જ દર્શન કરવા માટે જશે. ભક્તોનો ઘસારો ખૂબ રહેતો હશે ત્યારે તેવામાં જ એસટી વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 10 જેટલી બસો વધારાની દોડાવવામાં આવશે. વડોદરા એસટી ડેપો દ્વારા જ દર અમાસે 10 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે છે, જેથી ભક્તજનોને જ રાહતથી મુસાફરી કરી શકે, સાથે જ દર્શનનો લાભ પણ વ્યવસ્થિત રીતે લઈ શકે. વડોદરા ડેપોથી સોમા તળાવ, પાદરા, કરજણ ડેપોમાંથી જ કુબેર ભંડારી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. આવતીકાલે અમાસ છે એટલે દર વખતે અમે અમાસનું એક એક્સ્ટ્રા સંચાલન કરતા હોઈએ છીએ, જેના ભાગરૂપે મુસાફરો વધારે લાભ લઈ શકે અને ધાર્મિક સ્થળો ઉપર જઈ શકે. વડોદરા જિલ્લાની અંદર કરનાળી, કુબેર, ભંડારી દાદાના ત્યાં દર્શન કરવાનો મહિમા છે અમાસના દિવસે. તો આ દિવસે વડોદરા જિલ્લાના મુસાફરોને કરનાળી સુધી પહોંચાડવા માટે એક્સ્ટ્રા બસોની વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે, જેમાં વડોદરાથી કરનાળી સોમા તળાવથી બસ ઉપાડી અને કરનાળી લઈ જઈશું. ડભોઈથી કરનાળી સતત આખા દિવસ દરમિયાન બસોનું સંચાલન ચાલુ રહેશે. એ રીતે અમે દર અમાસે આ રીતે એક્સ્ટ્રા સંચાલન કરવાનું આયોજન કર્યું છે, જેના થકી મુસાફરો, દર્શનાર્થીઓ વધારેના વધારે એસટી બસનો લાભ લઈ અને પોતાની ઈચ્છા મુજબના સમય ત્યાં પહોંચી શકે અને તેઓ પરત પણ પોતાના ઘર સુધી આવી શકે તે રીતનું આયોજન ગોઠવેલું છે. કેટલી બસો દોડશે? અમે ગત માસમાં 10 બસોનું આયોજન કર્યું હતું, તો પૂરતી બસો હતી અને લોકોને સુવિધા મળી રહી હતી. એ જ રીતે આ વખત પણ અમે 10 બસોનું આયોજન કર્યું છે અને તે મુજબ આવતીકાલે સવારથી સાંજ સુધી વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે.